વાત વડોદરાથી રોડ પર મળે છે દૂષિત પાણી હજુ પણ નથી મળ્યું દૂષિત પાણીથી છુટકારો સફાઈ સફાઈની ચાલી રહી છે કામગીરી દૂષિત પાણીના પ્રશ્ન લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ એક કે બે દિવસની વાત નથી છેલ્લા પંદર પંદર દિવસથી થી આવતા દૂષિત પાણીથી લોકો ત્રાહી માંગ પોકારી ગયા છે હવે આપ જ જુઓ આ પાણી પીવાલાયક છે કે કેમ

કોન્સ્ટન્ટ આની આ પરિસ્થિતિ છે યલ્લો પાણી સ્ટીલ યલ્લો સ્ટીલ યલ્લો પાણી હોય છે એના લીધે આજે બે બે ચાર ચાર દિવસે અમારે જે વોટર વોટરનું ફિલ્ટર હોય તે બે બે ત્રણ ત્રણ દિવસે ચેન્જ કરાવવું પડે છે તો બી કોઈ ફરક પડતો નથી એનાથી અને ચિકાસ વાળું પાણી હોય છે તો આ પીવાના પાણી માટે આપ શું વ્યવસ્થા કરો છો કે તંત્રએ કોઈ વ્યવસ્થા કરી આપી છે તંત્રએ કોઈ વ્યવસ્થા નથી કરી આપી અમે રોજ જે રોજ અમારે પાણીના જગ મંગાવવા પડે છે રોજ ડેલ્લી અને બે બે દિવસે જે વોટર ફિલ્ટર હોય એમને કહીને વોટર ફિલ્ટર ચેન્જ કરાવવું પડે છે મારે વાત પીવાના થઈ પરંતુ પરંતુ સાથે સાથે વાપરવા માટે પાણી આવે આવે છે છે દૂષિત એકદમ દુષિત યલો સ્ટીલ યલો એમ એટલે તમે પાણી યુઝ કરી નાહવા માટે કે પાણી તમે કઈ રીતે યુઝ કરી શકો યુઝ જ ના થાય તંત્ર તંત્રને આટ આટલી રજૂઆત કરી છે શું કહે છે તંત્ર ચાર મહિના વીતી ગયા બસ તંત્ર એવું જ કે છે કે ભાઈ આજવા નું જે છે તળાવનું પાણી તે અમે ચોખ્ખું કરવાની કોશિશો સ્ટીલ ચાલુ ને ચાલુ છે એક મહિના પછી પછી થઈ થઈ જશે જશે દિવસ આ જ વાતો ચાલી રહી છે ઉનાળામાં પાણીનો વપરાશ પણ વધારે હોય ત્યારે આવા સમયે પાણી વધુ પીવાતું હોય કોઈ પાણીજન્ય રોગચાળો ફેલાયો હોય એવા કોઈ સમાચાર આસપાસ આપની આજુબાજુ બન્યા હોય ચેતનાબેન મારા પોતાના જ બાળકને સ્ટમક ઇન્ફેક્શન થઈ ગયું છે

ચોક્કસ ખ્યાતિ તંત્ર સામે ઘણા જ મોટા ગંભીર સવાલો ઉભા થયા છે કારણ કે વડોદરા વાસીઓને ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વિસ્તારના જે સ્થાનિકો છે તેમને દૂષિત પાણીથી છુટકારો મળતો નથી છેલ્લા ચાર મહિનાથી તેઓ દૂષિત પાણી જે છે તે ના છૂટકે વાપરી રહ્યા છે અહિયાં પહેલા સૌથી પહેલા ખ્યાતિ જે નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નંબર ત્રણ ની અંદર જે રીતે સ્ટ્રક્ચરલ બેદરકારી સામે આવી હતી મેન્ટેનન્સ ઓપરેશનની બેદરકારી સામે ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પૂર્વ અને દક્ષિણ વિસ્તારની દસ ટાંકીઓ અને જે સંપ છે તેને સાફ સફાઈ કરવી સાફ સફાઈની કામગીરી હાલ ચાલી રહી છે પરંતુ લોકોને દૂષિત પાણીથી છુટકારો મળતો નથી રોગચાળો ખાસ કરીને ખ્યાતિ જે પાણીજન્ય રોગો છે તેના બરડામાં લોકો આવ્યા છે સાતસો થી વધુ લોકો જે છે તેમને સારવાર આપવામાં આવી રહી છે હાલાકી ભોગવી રહ્યા છે દરરોજ વડોદરામાં માટલા ફોર થી લઈ અનેક આક્રોશ રૂપી જે કાર્યક્રમો જે છે તે આપવામાં આવી રહ્યા છે પરંતુ જે મનપા જે છે તે ખરેખર જે ગંભીરતાથી લેવી જોઈએ ને સૌથી મોટી વાત તો ખ્યાતિ એ છે કે મનપા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પાણીની કરવામાં આવી નથી જે પીવા લાયક પાણી લોકોને પહોંચાડવું જોઈએ જયારે દૂષિત પાણીનું વિતરણ તમે કરી રહ્યા છો અને ત્યારબાદ જે લેબમાં પણ બિલકુલ રિપોર્ટ આવે છે કે પાણી પીવાલાયક નથી તેમ છતાં પણ જો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણીની ન થાય એ ખરેખર ગંભીર બેદરકારી સાથે લાપરવાહી છે ને તેના ભોગ જે છે એ લોકો બની રહ્યા છે તમામ માહિતી બદલ